તમે એમ જમવા બેઠા હો ને થાળીમાં કાંઈ આવ્યું ન હોય, શું થાય? ભૂખ જબરજસ્ત છે, જલ્દી બસ એ જ અસહિષ્ણુતા. હું તમને એકદમ પ્રેક્ટિકલ એક્ઝામ્પલ આપીને શીખવાડવા માંગુ છું કે હું જે દોસ્ત તમારી સેલ્ફી લઈ રહ્યો છું એ બરાબર છે, રોંગ તો નથી? તમે નાઈને આવો ને બહાર કપડા ન હોય તો શું થાય? ડાઇનિંગ ટેબલ પર બેઠા, રસોઈ તૈયાર નથી, શું થાય? થાળી પછાડો, રાડો પાડો, મારો ટાઈમ થાય છે, તમને કઈ પડી નથી, અમારે એક્ઝામના દિવસો આવી રહ્યા છે, ભણવાનું હોય છે, તમે તો કઈ ધ્યાન નથી રાખતા. જોબ હોય તો અમારો બોસ અમારું માથું ખાઈ જવાનું છે, ટાઈમ ટુ ટાઈમ તો કરી આપો. સિસ્ટરને, ભાભી હોય તો ભાભીને, મમ્મી હોય તો મમ્મીને ફટકારવાનું ચાલુ. તો 10 મિનિટ તમારાથી વહેલા તૈયાર ના થવાય, માર્જિનમાં ના રખાય 10 મિનિટ. આવું બધું જ પોસિબલ છે. તમને ખબર છે ને કે અડધો કલાક ટ્રાફિકમાં જાય જ છે, તો તમે પહેલેથી જ રાખો છો કે નહીં માર્જિનમાં? 10 જ મિનિટ જો ટ્રાફિક ન હોય તો 10 મિનિટમાં પહોંચી શકાય, ટ્રાફિકમાં અડધો કલાક લાગે તો તમે અડધો કલાક પહેલા જ ઘરેથી નીકળો છો. એવરીથિંગ ઇઝ અ પોસિબલ, પણ આપણી અસહિષ્ણુતા છે. બસની લાઈનમાં ઉભા હોય ને અને બસ જો ન આવે ને, ગાળો ભણવાની શરૂ થઈ. વ્યાખ્યાનનો ટાઈમ હોય 9 નો, મારે હું 9:30 આવું, કોઈ ડિસિપ્લિન છે જ નહીં આપણા જૈન. તું ભૂલમાં વહેલો આવી ગયો છે. અસહિષ્ણુ ગુજરાતીમાં કેટલી સરસ કહેવત છે, ધીરજના ફળ. હિન્દીમાં કેટલું સરસ છે, ધીરે ધીરે રે મના, ધીરે સબ કુછ હોય, માલી સિંચે સો ઘડા, રીતિ આવે ફલ હોય. 100 ઘડા માળી પાણીને નાખી દે તો પણ એક દિવસમાં ક્યારેય છોડ ઉપર ફૂલ કે ઝાડ ઉપર ફળ આવે શકે ખરા? રીતિ આવે ફળ હોય. મેંગોની સિઝનમાં મેંગો આવે, જેની જે સિઝન હોય એ સિઝનમાં એ આવે. તમે ગમે તેટલા ઉતાવળિયા થાવ, એક ભાઈ બસની અંદર દોડવા માંડ્યો, બીજાએ પૂછ્યું શું છે? બસ મારે જલ્દી પહોંચવું છે. અલ્યા પણ તું ગમે તેટલું દોડીશ, બસ પહોંચશે ત્યારે જ તમે પહોંચવાના છો. ઇન્ટોલરન્ટ, ભૂખ લાગી અને ભોજન હાજર, તરસ લાગી ને પાણી હાજર, મૂડઆઉટ થયો મનોરંજન હાજર, થાક લાગ્યો ઊંઘ હાજર, રોગ આવ્યો દવા હાજર. ઇન્ટોલરન્ટ. ઘણાને તો ધર્મમાં પણ આવું જ છે, હું સામાયિક કરું અને મને ઇન્સ્ટન્ટ એનું ફળ જોઈએ, આ ઇન્ટોલરન્ટ. મારે આટલા વર્ષો સામાયિક કર્યા, શું મળ્યું? લે શું જોઈએ છે એ તો, કે આટલી પૂજા કરીએ કાંઈ છે? પ્રતિક્રમણ કરીએ કાંઈ વળ્યું? ઇન્ટોલરન્ટ. તમને કહું, એક બાળકને પણ જન્મ લેતા પહેલા કેટલા મહિના રહેવું પડે છે? બીજને અંદર નાખ્યા પછી એના સમયે જે બહાર આવે છે. અરે તમે સીએની એક્ઝામ આપો એટલે પહેલા જ વર્ષમાં, પહેલા જ ટ્રાયલમાં ક્લિયર થઈ જાવ એવું જરૂરી છે? ત્યાં જખ મારીને તમે 2-2 ને 4-4 વર્ષ કાઢો છો કે નથી કાઢતા? ત્યાં કેમ પછાડતા નથી? ત્યાં કેમ પેપરની સામે, એની સિસ્ટમની સામે તમે માથું કેમ નથી ઉચકતા? ઘરમાં જાણે તમારું રાત છે, તમે તમારી મા બાપની સામે, તમારા ભાઈ બહેનની સામે, બધાની સામે માથું ઉચકો. એક ડોક્ટરે દવા આપ્યા પછી જરૂરી નથી કે તમે તરત સાજા થાવ, અને ન થાવ તો બીજા ડોક્ટરને પણ પકડો છો કે નથી પકડતા? દવા બદલો છો, ડોક્ટર બદલો છો, હોસ્પિટલ બદલો છો, ત્યાં બધે સહિષ્ણુતા. ઘરમાં, ધર્મના ક્ષેત્રમાં આપણે અસહિષ્ણુ. આ બહુ ખતરનાક રોગ છે. 2 ચીજ બરાબર યાદ રાખો, જજમેન્ટ આપતા પહેલા વિચાર કરો, નંબર 2 ડિસિઝન લેતા પહેલા વિચાર કરો. ઘણાની આદત છે ઇન્સ્ટન્ટ, મારા સાહેબ હાજર જવાબી, ના ચાલે